કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ગત રાત્રિથી કમોસમી વરસાદ શરૂ. સવારે 5 વાગ્યાથી ભારે વરસાદ વરસ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ગત રાત્રે 10 વાગ્યાથી કમોસમી વરસાદ શરૂ થયેલ છે અને સવારે 5 વાગ્યાથી ભારે વરસાદ વરસ્યો હતો. દીવ મોસમ વિભાગ દ્વારા ગઈકાલે રાતથી લઈને સવારે 8:30 વાગ્યા સુધીમાં 50.4 mm વરસાદ નોંધાયો છે. હાલ દીવમાં વરસાદ શાંત પડ્યો છે, પરંતુ શિયાળામાં કમોસમી વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ડબલ ઠંડક પ્રસરી ગઈ છે. વધુમાં દીવ મત્સ્ય ઉદ્યોગ વિભાગના સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક સુકર આંજણી દ્વારા દીવ જિલ્લાના દરેક ફિશરમેન બોટ માલિકો તેમજ ફિશરમેન એસોસિએશનને એલર્ટ કરવામાં આવેલ છે કે હાલમાં હવામાન ખાતા વિભાગ અમદાવાદના મેસેજ પ્રમાણે આગામી 30 નવેમ્બરથી ઉત્તર પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રોમાં હવાનું દબાણ સર્જાવાની સંભાવના છે. તેના કારણે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ ઊંચા મોજા ઉછરી શકે છે અને હવાની ગતિ 40-60 કિલોમીટરની ઝડપેથી ફૂંકાવાની શક્યતા રહેલ છે અને વરસાદ પડવાની પણ સંભાવના છે. તે અનુસંધાને ફિશરમેન ભાઈઓને જાનમાલ અને ફિશિંગ બોટોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા દીવ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને જાણ કરવામાં આવેલ છે કે હાલમાં પ્રતિકૂળ હવામાનના કારણે ફિશિંગ બોટોની સાવચેતી રાખવા તેમજ વધુ દૂર ફિશિંગ નહીં જવાની જાણકારી કરવામાં આવી છે તથા જે બોટો અગાઉથી જ દરિયામાં ફિશિંગમાં ગયેલ છે તેઓને હવામાન વધારે ખરાબ અથવા પર ફિશિંગ બોટને નજીકના બંદરગાહમાં લઈને જતા રહેવું તેવી જાણકારી VHF દ્વારા આપવામાં આવેલ છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.